પોરબંદરના બોરીચા ગામે રહેતી એક પરણીતાએ લેડી હોસ્પિટલમાં જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો, પરંતુ આ હોસ્પિટલમાં બેદરકારીને કારણે પૂરતી સુવિધા ન હોવાથી આ બંને બાળકોને વધુ સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યા હતા, જે દરમિયાન એક બાળકનું રસ્તામાં જ મોત થયું હતું, ત્યારે હોસ્પિટલના વહીવટી તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. અંદરની રૂપાળીબા લેડી હોસ્પિટલમાં અનેક સગર્ભા મહિલાઓ સારવાર માટે આવતી હોય છે. આ લેડી હોસ્પિટલમાં સગર્ભા મહિલાઓ માટે અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે, પરંતુ આ સુવિધા સામાન્ય બાબતે દર્દીઓને સમયસર મળતી નથી અને તેના કારણે મોત થતા હોવાનું પણ સામે આવે છે. બે દિવસ પૂર્વે પોરબંદરના બોરીચા ગામે રહેતા ભરતભાઈ મેશુરભાઈ કોળિયાતરની પત્ની શાંતિબેન કોળિયાતર નામની સગર્ભા મહિલાને 7 જૂનના રાત્રિના અચાનક પ્રસૂતાની પીડા ઉપડતા તેમને સારવાર માટે પોરબંદરની રૂપાળીબા લેડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાજર ડોક્ટર દ્વારા આ સગર્ભા મહિલાનું સિઝેરિયન કરી જોડિયા બાળકને જન્મ આપ્યો હતો. પરંતુ આ સગર્ભા મહિલાને 7મા મહિને જ ડિલિવરી થઈ જતાં બંને બાળકોને શ્વાસની તકલીફ હતી, જેથી ગાયનેક ડોક્ટર દ્વારા તાત્કાલિક આ બંને બાળકોને બાળકોના NICU વિભાગમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ લેડી હોસ્પિટલના NICU વિભાગમાં હાલ પૂરતા 4C ઓક્સિજન ન મળતો હોવાથી આ વોર્ડમાં રહેલ 2 વેન્ટિલેટર અને 2 બાઇપેપમાંથી 1 વેન્ટિલેટર તેમજ સર્કિટના અભાવે બંને બાઇપેપ મશીન બંધ હાલતમાં હતા, જેથી આ બંને બાળકોને વધુ સારવાર માટે રાત્રિના સમય હોવાથી ખાનગી હોસ્પિટલના બદલે જામનગર જવા માટે નિર્ણય લીધો હતો. પરંતુ આ બંને બાળકોને જામનગર ખસેડવામાં આવી રહ્યા હતા, તે દરમિયાન એક બાળકનું રસ્તામાં જ મોત થયું હતું. મારું નામ કોડિયાતર ભરત મસુરભાઈ છે. મારું ગામ બોરીચા. મારે લેડી હોસ્પિટલમાં 7 તારીખે દાખલ થયા હતા અમે, અને બાળકોનો જન્મ આપણે 12 વાગે થઈ ગયો હતો, અને આપણે વેન્ટિલેટરમાં અહીંયા સુવિધા નહોતી એટલે જામનગર લઈ જવાના થયા. અહીંયા જો એક સર્કિટને લીધે વેન્ટિલેટર બંધ પડ્યું છે, બરાબર. જો એ સર્કિટ નાખવાની કોશિશ કરી હોત તો મારું બાળક એક જીવિત બચી જાત. એક બાળક જામનગર છે, એ વેન્ટિલેટર ઉપર છે, સાજું છે, સારું છે, ને અહીંયા કામકાજ બધું ઓકે છે. પોરબંદરની લેડી હોસ્પિટલમાં અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે તેમજ ઉત્તમ ડોક્ટરો અહીં ફરજ બજાવે છે, પરંતુ કોઈના કોઈ કારણોસર આ પ્રકારની ઘટનાઓ બને છે. એક તરફ હોસ્પિટલના વહીવટી તંત્ર સામે ભ્રષ્ટાચારના અનેક આક્ષેપો થઈ રહ્યા છે, તેમ છતાં આ તંત્ર હજુ બેદરકારી દાખવી રહ્યું છે, જેને લઈને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.